हेलो विद्यार्थी मित्रों, वेल्थ डिजिटल एजुकेशन में हूँ सुतरी अजय आपनो हार्दिक स्वागत करूँ छूँ। आज आपने गुजरात सरकार की नवी आवृत्ति मुजब धोरण 8 विषय गणित चैप्टर नंबर 5 वर्ग ने वर्गमूल अभ्यास करवाना छे, जेमां आपणे अध्याय 5.4 ना छे ए पहला दाखलाना 1-3 दाखला छे, आपणे आगला विडियो में जोई गया छे। तो आगळना दाखला छे आपणे आ विडियो में जोवाना छे। अपने जो 1-3 जोई गया है, हमें केटलाय पासे 529 जेनु भागाकार की रीते शूँ करवानुं छे, वर्गमूळ शोधवानुं छे, बराबर। तो अपने जो लखीए पहला केटला छे 529। अपने पहला सोपन में शूँ कीधुं तुं के जमणी बाजूथी बब्बे संख्यानी जोड़ बनावो। तो आप अहींया 29 एक जोड़ बनशे अने 5 एक जोड़ बनशे। डाबी बाजू एक संख्या वधे तो कोई वांधो नथी, परंतु जमणी बाजू से आपणे बब्बे संख्याने जोड़ बनावानी रहेशे। हवे 5 से क्या वर्गनी नजीक आवशे? तो 2 वर्ग केटलो थाय? 4। 3 वर्ग 9। 9 छे वधी जाय 5 करता, एटले कोना वडे भाग चालशे? तो के 2 वडे। 2 2 4 बराबर 5 માંથી 4 જાય તો 1। હવે બાજુની જોડ છે એને શેષ સાથે ઉમેરો 129। હવે જેને આપણે તમે ભાગ કર્યો એને શું કરવાનું છે? અહીંયા બમણા અને ખાલી જગ્યામાં એવી કિંમત મૂકવાની કે જેનાથી તમે 129ની નજીક આવો, બરાબર। હવે આપણે 42 × 2 કરીએ તો કેટલા થાય? 2 2 4 ને 4 2 8 જે આપણે દૂર છે। હવે ઓકે 43 × 3 કરીએ, 3 3 9, 3 4 12 તો કેટલો મળે? 129। આપણે જોવે છે પણ કેટલો? 129। તો તમે અહીંયા જો 3 મૂકો તો અહીંયા પણ કેટલા વડે ભાગ ચલાવવાનો? 3 વડે, તો કેટલો આવ્યો? 129। તો આપણને જવાબ કેટલો મળે છે? 23 વર્ગમૂળમાં 529 બરાબર કેટલા મળ્યા? 23। જેટલા વડે તમે અહીંયા ભાગ ચલાવો છો એના એટલા જ વડે તમારે એને ગુણવા પડે। 43 × 3, 3 વડે ભાગ ચલાવ્યો એટલે 43 × 3 કેટલા મળે? 129। તો આપણને 529નો જવાબ કેટલો મળ્યો? વર્ગમૂળમાં 529 બરાબર 23। હવે આપણે એના પછીનો જોઈએ કેટલા આપ્યા છે? 3249। હવે આપણે શું કીધું? પહેલાં તો ડાબી બાજુથી બબ્બે સંખ્યાની જોડ બનાવો, તો 1 49ની બનશે અને 1 32ની બનશે। હવે આનો ભાગ ચલાવીએ, બરાબર। તો 3 નો વર્ગ 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 37 બરાબર। તો 37 એ 32 કરતાં વધી જાય એટલે કોના વડે ભાગ ચાલશે? તો કે 5 વડે ચલાવીએ, 5 5 25 બરાબર। હવે 32 − 25 કરીએ તો કેટલા વધે? 7। હવે જમણી બાજુ જે જોડ છે એને પણ નીચે ઉતારો, કેટલે આવશે? 49। હવે આપણને શું કીધું? જેણે આપણે ભાગ ચલાવ્યો છે ભાજક છે એને શું કરો? બમણા કરો અને ખાલી જગ્યામાં એવી કિંમત મૂકો જેનાથી તમે 749ની નજીક જાઓ। આપણે કરીએ, હવે આપણે 6 વડે ભાગ ચલાવીએ, પહેલાં તો 106 × 6 કરવા પડશે, જેટલા અહીંયા મૂકો એટલા વડે જ ભાગ ચલાવવાનો, તો 6 6 36 + 3, 6 0 0 + 3 એટલે 3 6 1 6 આપણે આગળ છે। હવે તો કેટલા વડે ચલાવશું? તો કે 7 વડે ચલાવીએ, 7 7 49 4, 7 નો 0 7 0 કેટલા આવ્યા? 4 અને 7 1 7, તો આપણે કેટલો મળે છે? 749। તો તમે અહીંયા 7 મૂકો તો તમારે અહીંયા પણ 7 મૂકવાના, તો 107 × 7 કરીએ આપણે, તો કેટલા આવ્યા જવાબ? 1 749 બરાબર, તો કેટલો જવાબ મળે? 749 − 749 બરાબર, તો 0 0 0, તો 3249નું વર્ગમૂળ કરીએ, 57 બરાબર। તમે અહીંયા 7 વડે ભાગ ચલાવ્યો તો 107 × કેટલા કરવા પડશે? 7 જ કરવા પડે,
तो आपने 3249 वर्गमूल करिए तो जवाब केटलो मळे छे 57। हवे पछीनू जोईए तो केटला आप्या छे 1369 એની પણ આપણે બબ્બેની જોડ બનાવી તો કેટલી બનશે? તો પહેલાં 1 69ની બનશે, પછી 13ની બનશે, બરાબર? હવે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 છે વધી જશે એટલે કોના વડે ભાગ ચાલશે? હવે 3 વડે ચાલશે, 3 3 9, બરાબર? હવે 13 માઇનસ 9 કરવાના કેટલા વધશે? 4. હવે બાજુની જે પેર છે એને પણ નીચે ઉતારો. હવે 3ના બમણા કરો તો કેટલા થશે? તો કે 3 ને 3 6, અને આ ખાલી જગ્યામાં એવી કિંમત મૂકો જેનાથી તમે 469ની નજીકના જવાબમાં જાઓ. આપણે હવે કરીએ 6 ગુણ્યા 6. હા, 6 મૂકીએ તો 66 ગુણ્યા 6 કરીએ તો કેટલા થશે? 66 36 વધી 3, 36 ને 3 39. તો 396. હવે આપણે 67 કરીએ તો 67 ગુણ્યા કેટલા કરવા પડશે? 7 જ કરવા પડશે, કારણ કે આપણે ખાલી જગ્યામાં કેટલા મૂકીએ છીએ? 7, તો એને ગુણ્યા 7 જ કરવાના. 77 49 વધી 4, 7 6 42, 42 ને 4 46. અને જવાબ કેટલો મળે છે? 67 ગુણ્યા 7 કરીએ તો 469 મળે છે. તો 469 - 469 કેટલા થશે? 0. તો આપણે હવે 1369નું વર્ગમૂળ મેળવીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 37, બરાબર? અહીંયા 7 વડે ભાગ ચલાવીએ તો અહીંયા પણ કેટલા મૂકવા પડે? 7, એટલા માટે 1369નું વર્ગમૂળ કેટલું મળ્યું? 37. હવે અને પછીનો દાખલો જોઈએ કેટલા આપ્યા છે? 5776, બરાબર? દાખલા નંબર 7. હવે એની પણ આપણે જોડ બનાવીએ 5776. તો જમણી બાજુ જોડ બનાવીએ તો આ 2 બનશે અને આ 2 બનશે, બરાબર? એનું આપણે હવે શું કરશું? પાંચ હજાર 776 તો 76ની બનશે અને 57ની બનશે. હવે 57 છે એક કોના વર્ગની નજીક આવશે? 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64. તો આપણે કોના વડે ભાગ ચાલશે? તો કે 7 વડે. તો કે 77 49, 57 - 49 કરો તો કેટલા વધે? તો કે 8. હવે જમણી બાજુની પેર છે એને પણ નીચે ઉતારો તો કેટલા? 876. હવે 7ના બમણા કરવાના તો કેટલા થશે? 14. ખાલી જગ્યામાં શું મૂકશો કે જેનાથી તમે 876ની નજીક જાઓ? આપણે પહેલાં તો 3 મૂકીએ, અહીંયા 3 કરીએ તો અહીંયા પણ 3 વડે ગુણાકાર કરવો પડે. તો 3 3 9, 3 4 12 વધી 1, 3 1 3 4. તો હજી તો ઘણા આગળ દૂર છીએ તો આપણે શેના વડે ચલાવશું? 144 ગુણ્યા 4 કરીએ. 4 ચોકે 16 વધી 1, 4 ચોકે 16 ને 1 17 વધી 1, 4 1 4 ને 1 5. તો હવે તો કે 6 વડે ચલાવીએ, 6 6 36 વધી 3, 6 4 24 ને 3 27 વધી 2, 6 1 6 ને 2 8. તો આપણને શું મળ્યું? 146 ગુણ્યા 6 કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 876, બરાબર? તો અહીંયા આપણે 6 મૂકીએ તો ભાગ પણ કોના વડે ચલાવવો પડે? 6. તો આપણે કર્યું 146 ગુણ્યા 6 તો કેટલો મળ્યો? 876. તો 876 - 876 કરીએ તો 0. તો આપણે હવે 5776નું વર્ગમૂળ કરીએ તો કેટલો મળે જવાબ? 5776, જેનું વર્ગમૂળ કરતાં આપણને જવાબ કેટલો મળે છે?
तो के 76 बराबर। जो पहला तो 7 वर्ग 49 અને 8 વર્ગ 64 એટલે માટે કોના વડે ભાગ ચાલશે 7 વડે તો 77 49 એટલે કેટલા વધે 57 49 એટલે 8। હવે અહીં આપણે 4 મૂકીને જોયું 5 મૂકીને જોયું તો કેટલા વડે ભાગ ચાલ્યા તો કે 6 વડે 146 ગુણ્યા 6 કરીએ તો 876 તો આપણે જવાબ કેટલો મળે છે 76 બરાબર। હવે પછીના દાખલા છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું। थैंक यू विद्यार्थी मित्रों।